ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ દ્વારા અમને ઘણું બધું જાણવા મળ્યું કે લાઈફ સ્કિલ શું છે અને લાઈફ સ્કિલ કેટલી આપણા જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે એ અહીં આવ્યા પછી મને ખબર પડી. શું કહેવાય કે આપણી પાસે નોલેજ હોય, સ્કિલ હોય અને વિસ્ડમ એ શું હતી મને ખબર જ નહોતી અને એ આ ટ્રેનિંગમાં આવ્યા પછી મને ખબર પડી. અને આ ટ્રેનિંગ દ્વારા લાઈફમાં ઘણું બધું એવું જાણવા મળ્યું કે જે મને અત્યાર સુધી નહોતી ખબર. અને આ ટ્રેનિંગ દ્વારા મને ટીમ વર્ક છે, ટ્રસ્ટ વર્ક એક્ટિવિટી છે એમાં મને ખૂબ જ મજા આવી અને ઘણું સારી રીતે હું એમાં પર્ફોમન્સ પણ કરી શકી. અને એના દ્વારા મને એટલું બધું જાણવા મળ્યું કે ગમે ત્યાં જોબમાં હોય, ગમે તે જગ્યાએ હોય તો એ આપણને કામ આવી શકે. અને આ એક્ટિવિટી દ્વારા ખૂબ જ નવું જાણવા મળ્યું, શીખવા મળ્યું અને આ ટ્રેનિંગ એ લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ મને આજે ખબર પડી. અને લાઈફ સ્કિલ શું છે એ ખબર જ નહોતી, એકદમ બ્લેક પેજની રીતે હતું. અને આ ટ્રેનિંગ દ્વારા એટલું જાણવા મળ્યું કે લાઈફ કેટલી કલરફુલ આપણે બનાવી શકીએ અને એ કલર આ ટ્રેનિંગ દ્વારા મને જાણવા મળ્યા. અને થેન્ક યુ રામાણી સર. સૌપ્રથમ ફિનિશિંગ સ્કૂલમાં જ્યારે જોડાણી ત્યારે તેમાં અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવી, તેમાં ટ્રસ્ટ વર્ક એક્ટિવિટી, પછી ટીમ વર્ક. જેમાં ટ્રસ્ટ વર્ક એક્ટિવિટીમાં એક્ટિવિટી કરી ત્યારે થોડીક મુશ્કેલી પડી ત્યારે ખબર પડી કે જીવનમાં પણ આવી જ કંઈક મુશ્કેલી પડશે તો તેમનો સામનો કરો. અને જો તે મુશ્કેલીને નહીં સમજીએ તો જીવનમાં પણ એમ લાગે કે કંઈ સમજાય નહીં, તેથી તે મુશ્કેલીનો સામનો કરો અને તે રીતે જીવનમાં આગળ વધે. અમારી કોલેજમાં કેસીજી અંતર્ગત યોજાયેલ ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગમાં અમે બધા એ ભાગ લીધો અને એમાં ઘણું બધું અમે શીખ્યા. સૌ પ્રથમ તો અમે સેલ્ફ અવેરનેસ, અમારે જાગૃતતા, હુ એમ આઈ, એનો કન્સેપ્ટ અમને ક્લિયર થયો. અત્યાર સુધી ખબર નથી કે આપણે પોતાની જાત વિશે શું વિચારીએ છીએ. ખૂબ જ સરસ રીતના અમને સમજાવ્યું. તે પછી અમે સેલ્ફ ડિસિપ્લિન, એના બધાના કન્સેપ્ટ ક્લિયર કર્યા. પછી અમે ઘણા બધા એવા વિડીયોઝથી અમને એવી પ્રેરણા મળી કે આપણા જીવનમાં શું કરવું જોઈએ. તે પછી અમે ટીમ વર્ક કર્યું, ટ્રસ્ટ વર્ક એક્ટિવિટી કરી, એવી ઘણી બધી એક્ટિવિટી કરી અને અમારા જીવનમાં તે અમને ઘણી બધી રીતના ઉપયોગી થઈ શકે છે તેવું અમને જાણવા મળ્યું. પછી સૌ પ્રથમ તો આપણા લાઈફનો એક ગોલ હોવો જોઈએ. જો આપણા કોઈ ધ્યેય જ ન હોય તો આપણે શું કરવાના છે જીવનમાં, એ તો આપણે કંઈ મહત્વ જ નથી. એટલે આપણે પહેલાં તો એક ગોલ નક્કી કરી લેવાનો અને એને પછી છેક સુધી પાર પાડવા માટેની કોશિશ કરતી રહેવાની, તે આ ટ્રેનિંગમાં અમે શીખ્યું. એટલે મેં એવો મારો ગોલ નક્કી કરી લીધો છે અને હું એ ગોલને મારો પૂર્ણ થાય ને ત્યાં સુધીની ખૂબ જ મહેનત કરીશ અને હું કરીને બતાવીશ. અને બધાને હું એવું કહીશ કે તમે બધા પણ એવી જ રીતના કરજો. અને મને આ બધી એક્ટિવિટી અને જીવનમાં ઉપયોગમાં આવે ને તેવી પણ ઘણી બધી એક્ટિવિટી સરે કરાવી. એટલે હું હવે એમ કહી શકું કે હું પ્રોફેશન અને મારા બીજા જીવનમાં ઉપયોગમાં આવે ને એવી બધી વાતોમાં હું ક્યારેય હવે પાછી નહીં પડું, એ આ ટ્રેનિંગમાં હું શીખી ગઈ. એટલા માટે હું સરને થેન્ક યુ કહેવા માગું છું. થેન્ક યુ સર. ફિનિશિંગ સ્કૂલમાં અમે પહેલા દિવસે એ જાણવા મળ્યું કે નોલેજ જ એક જરૂરી નથી, એની સાથે સ્કિલ પણ જરૂરી છે કે જે આપણી આવડત છે, જે આપણે બીજાને સામે રજૂ કરી શકીએ. અમે બીજે દિવસે એક્ટિવિટીઝ કરી. જો એક્ટિવિટીઝમાં અમને વિશ્વાસ શું છે અને બીજા ઉપર કેવી રીતે રાખવું અને કેવી રીતે એને બીજાની ઉપર આપણે વિશ્વાસ મૂકતા હોય તો કોઈ પણ જાતનો પ્રોબ્લેમ્સ ના આવે એ જરૂરી છે. પછી અમને જાણવા મળ્યું કે જીવનમાં આપણો એક ધ્યેય નક્કી હોવો જોઈએ કે ધ્યેય વગર કોઈ પણ કામ થઈ શકતું નથી. આ ફિનિશિંગ સ્કૂલમાં અંદર લાઈફ સ્કિલ એટલે લાઈફની અંદર કેટલું બધું નવું જાણવા મળ્યું કે જે આપણા જીવનની અંદર આપણને કામ લાગે છે. આમાં મેં પહેલે જ દિવસે જ્યારે ભાગ લીધો ત્યારે મને એવું લાગતું હતું કે મારું આમાં કંઈ કામ જ નથી. પછી બીજે દિવસે મને ખબર પડી કે મારી અંદર કેટલો સારો આત્મવિશ્વાસ છે અને કોન્ફિડન્સ છે કે જે હું બધાની સામે રજૂ કરી શકું છું. અને આ કોન્ફિડન્સની અંદર મને એ જાણવા મળ્યું કે મારી પાસે અદ્ભુત શક્તિઓ છે જે હું બીજાને અને મારા જીવનને માટે ખૂબ જરૂરી છે. અને હું કંઈક કરી અને એક નવે જ ધ્યેય સાથે આવું અને જીવનની અંદર મેળવી લઉં. અને જે મારું અત્યાર લગીનું ધ્યેય નક્કી નહોતું તે હવે ધ્યેય મને મળી ગયું અને મારી જે મંજિલ છે એને હું જરૂર ને જરૂર એક દિવસ પહોંચીને જ રહીશ. થેન્ક યુ સો મચ. પછી મારી જીવનમાં એમ છે કે કોઈ કરે એવું